हेलो विद्यार्थी मित्रों, क्लास शाला अंदर आप सब कोई हूँ पार्सोनी स्वागत करूँ छू। आज आप भणवाना छे धोरण 12 इतिहास की अंदर बाकी नो प्रकरण जे छे 14मो प्रकरण। 13मो प्रकरण आपणे भणाई दीधुं छे, एनी लिंक पण तमने डिस्क्रिप्शन में मिली जशे। अने जो न मळे तो अहींया आई बटन आपेलू छे, आई बटन नी अंदर पण तमने मिली जशे। तो जो विद्यार्थी मित्रों, धोरण 12 नी अंदर प्रकरण 14 नी अंदर आपणे आज भणवाना छे द्वितीय विश्वयुद्ध। एना पहेला आपणे प्रथम विश्वयुद्ध जेम समझाया था, हवे जे छे आ द्वितीय विश्वयुद्ध केवी रीते थयुं एना विषयनी समजूती मेळवाना छे। विद्यार्थी मित्रों, जो अहींया आपणे आर्ट्स नी अंदरना बधा ज वीडियोज आपणे मूकीए छीए, आर्ट्सना जेटला पण आपणे अलग अलग प्रकारना सब्जेक्ट्स छे, सब्जेक्टना वीडियो आपणी अहींया चेनल पर आवशे। साथ ने साथ आईएमपी प्रश्नों मळशे, अमारा व्हाट्सअप ग्रुप चाले छे, व्हाट्सअप ग्रुपनी लिंक तमने डिस्क्रिप्शननी अंदर आपेली जोवा मळशे। तो खास एनी अंदर जॉइन थई जजो, बराबर। डिस्क्रिप्शन नी अंदर साथ ने साथ अमारी एक एप्लिकेशन लिंक पण आपेली छे, बराबर। एपनी लिंक थी पण तमे सीधा जॉइन अमारी एप में जॉइन थई शको, जेमां अमारा ऑनलाइन क्लास आवे छे, आर्ट्सना माटेना स्पेशियल ऑनलाइन क्लासनुं आयोजन करीए छे, एटले जरा पण एमां जॉइन थवानुं भूलता नहीं। तो विद्यार्थी मित्रों, जुओ द्वितीय विश्वयुद्ध 1939 થી 1945, तो मानव जातिना इतिहासनी मां सौथी वधु विनाशक अने लोहियाळ एवा महायुद्धनो प्रारंभ हिटलरनी नाझी सेनाए पोलेंड पर आक्रमण करीने कर्यो। आपणने खबर छे कि मानव जातनी अंदर सौथी भयंकर व्यक्तिने मानवामां आवतुं होय ने, कि जेणे बहु ज लोकोनो विनाश कर्यो, तो ए हतो हिटलर, बराबर। हिटलर एटला લોકોના મૃત્યુ એટલા લોકોને મારી નાખ્યા છે કે જેની કોઈ સીમા નથી, અને ખાસ કરીને યહૂદીઓ પર ખૂબ અત્યાચાર કર્યા। ઇંગ્લેન્ડ અને ફ્રાન્સે આક્રમણ કરતા 3 સપ્ટેમ્બર 1939માં દ્વિતીય વિશ્વયુદ્ધની શરૂઆત થઈ। આ યુદ્ધની શરૂઆત તો પેરિસ શાંતિ સંમેલનમાં પ્રારંભમાં થઈ ચૂકી હતી। આંતરરાષ્ટ્રીય શાંતિ જાળવવા સપાયેલો રાષ્ટ્રસંઘ પણ આ મહાસત્તાને લશ્કરવાદની દોડધામમાંથી રોકી શક્યો નહીં। ઉગ્ર રાષ્ટ્રવાદ અને સામ્રાજ્યવાદને વિકસાવ્યો, સામ્રાજ્યવાદે લશ્કરને ઉત્તેજિત કર્યો, અને તેમાંથી અંતે મોટે ભાગે દ્વિતીય વિશ્વયુદ્ધની અંદર હોમાઈ ગયું। આના લીધે જે છે આખું દ્વિતીય વિશ્વયુદ્ધ સર્જાઈ ગયું હતું। હવે દ્વિતીય વિશ્વયુદ્ધના કારણો શું છે? તો વલેન્સની સંધિ, સૌથી પહેલાં તો 1919ની અંદર આપણે જે આગળનું ચેપ્ટર છે ને એ ભણ્યા ને, એની અંદર વલેન્સની સંધિની વાત કરી, જો તમને ખબર હોય તો એ ખાસ જોઈ લેજો, કદાચ જોયું ન હોય તો, અને તમારા મિત્રો સુધી પણ આ વિડીયોઝને હોય શેર કરજો, એટલે જેટલા પણ અમારા આવા સારા સારા વિડીયોઝ આવે તમારા ફ્રેન્ડ સુધી પણ પહોંચે। જો વલેન્સની સંધિ, તો પ્રથમ વિશ્વયુદ્ધને અંતે પેરિસ શાંતિ સંમેલનમાં પરાજિત જર્મની પર મિત્ર રાષ્ટ્રોએ કેટલાક કડક શરતો મૂકી, અને આ શરતોને વલેન્સની સંધિ તરીકે ઓળખવામાં આવે છે। આ સંધિ અનુસાર જર્મનીનો કેટલોક પ્રદેશ ફ્રાન્સે પડાવી લીધો હતો। જો આ ફ્રાન્સ જે છે એને જર્મનીનો 1919ની સંધિ પ્રમાણે જર્મનીની જીવાદોરી સમાન રહાની નદીના આંતરરાષ્ટ્રીય જળમાર્ગ જળ વ્યવહાર માટે ખુલ્લી મૂકી હતી, અને જર્મનીનું ફરજિયાતપણે નિશસ્ત્રીકરણ કર્યું। નિશસ્ત્રીકરણ એટલે કે શસ્ત્રો વિનાના જર્મનને કરી દીધા, એમની પાસે કોઈ શસ્ત્ર રાખવાની પરવાનગી નથી। આવી આકરી અને રાષ્ટ્રીય અપમાન સમી જોગવાઈઓને લીધે જર્મન શાસન જર્મની જે છે શરમજનક પરિસ્થિતિમાં મુકાયું। હિટલરે જર્મનીની પ્રજાનું માન પરત મેળવવા માટે જે છે એ શરતોનો વિરોધ કરીને તેને ફગાવીને હાકલ કરી નાખી। આ વલેન્સની સંધિ એને શું કરી દીધી? રદ કરી દીધી, કે હું આને સ્વીકારવાનો નથી। ઇટાલી, જાપાન વગેરે દેશોએ પણ આ સંધિનો અસ્વીકાર કરીને વિરોધ કર્યો, અને તેથી આ રાષ્ટ્રો હવે બદલાની ભાવ અને સામ્રાજ્યવાદી મનોદશાથી પીડાવા લાગ્યા, અને તેમાંથી દ્વિતીય વિશ્વયુદ્ધનો પ્રારંભ થયો। આવી રીતે દ્વિતીય યુદ્ધની શરૂઆત થાય છે। અહીંયા જો યુરોપના રાષ્ટ્રોની જુગલબંદી, હવે જો અહીંયા અલગ અલગ વસ્તુઓ થશે, ઘટનાઓ થશે, આમાંથી તમારે જો એમસીક્યુ પણ પૂછાઈ શકે છે, સાથે ને સાથે 1 માર્ક્સના 2 માર્ક્સના પ્રશ્નો, બરાબર, આ પ્રકરણમાંથી ઘણા બધા પૂછાઈ શકે એવા છે, કેમ કે અહીંયા ઘણી બધી બાબતો એવા આવશે, મુદ્દાઓ જેની અંદર આપણે આવશે ભણવાનું, પછી 5 માર્ક્સનો પ્રશ્ન પણ આમાંથી પૂછાઈ શકે છે। તો જુઓ, યુરોપના રાષ્ટ્રોની જુગલબંદી, તો જૂથબંધીઓ, સોરી જુગલબંધી નહીં, મારી પાસે જૂથબંધીઓ, તો યુરોપના રાષ્ટ્રોની જૂથબંધી, તો પ્રથમ વિશ્વયુદ્ધ બાદ દ્વિતીય વિશ્વ શાંતિની જાળવણી માટે રાષ્ટ્રસંઘની રચના કરવામાં આવી, તેમ છતાં પણ યુરોપના રાષ્ટ્રોમાં પરસ્પર અવિશ્વાસ અને ભય ઓછા થયા ન હતા। દ્વિતીય વિશ્વયુદ્ધ થયું એટલે શું કહ્યું? શાંતિ જાળવણી માટે રાષ્ટ્રસંઘની, યુએનઓ જેને યુએન કહેવાય, યુનાઇટેડ નેશન કહેવામાં આવે છે, બરાબર, યુએનની સ્થાપના કરવામાં આવી, છતાંય લોકોનો અવિશ્વાસ ઓછો નહોતો, ભય તો લાગતો હતો, આથી જ તો જર્મની, ઇટલી, ઝેકોસ્લોવેકિયા, ત્યારબાદ યુગોસ્લાવિયા વગેરે દેશોએ જુદા જુદા દેશોનું નિર્માણ કરતા તે જૂથબંધીમાં વહેંચાઈ ગયા, અને તેથી તેના વિશ્વ યુદ્ધના વાદળો ખેલાઈ ગયા। બધાએ શું કર્યું? જે લોકો પર આવી રીતે અત્યાચાર થયું તે બધા શું કર્યું? બધા ભેગા થઈ ગયા,
ભેગા થઈને યુરોપ પર હવે દબાણ કરશે. કેવી રીતે? જો સશસ્ત્રીકરણની દોડ, પરસ્પર સહકાર અને નિશસ્ત્રીકરણની વાતો કરતા રાષ્ટ્રસંઘ નિષ્ફળ જતા અશાંતિ, ભય, અવિશ્વાસ અને સશસ્ત્રીકરણ વધ્યા. મુસોલીએ અને હિટલર બંને ઝડપથી સશસ્ત્ર સજ્જ થઈ ગયા હતા અને તેથી તેની સામે ફ્રાન્સ, પોલેન્ડ અને અન્ય રાષ્ટ્રોએ પોતાની સલામતી માટે શસ્ત્ર સજ્જ થયા સિવાય છુટકારો નહોતો. જો એની આજુબાજુના જે ક્ષેત્રો હતા એ બધા શું કહેતા, શસ્ત્ર સજ્જ હતા બરાબર. મુસોલી અને હિટલર પણ બંનેથી કેવા, શસ્ત્ર સજ્જ થવા માંડ્યા. એટલે ફ્રાન્સ અને આ બધાને પણ સલામતી માટે શસ્ત્ર તો લેવા જ પડે. એશિયામાં જાપાન પણ આવું જ કરી રહ્યું હતું. ઇંગ્લેન્ડ પણ સશસ્ત્રીકરણની દોડમાં કૂદી પડ્યું અને જેણે આ મહાયુદ્ધનો જે છે અભિભાર કર્યો. ત્યારબાદ ઉગ્ર રાષ્ટ્રવાદ. તો પ્રથમ વિશ્વયુદ્ધ પછી કેટલાક રાષ્ટ્રોમાં ઉગ્ર રાષ્ટ્રવાદનો વિકાસ થયો, જેમાં મુખ્યત્વે જર્મની, અસંતુષ્ટ ઇટાલી અને મહત્વાકાંક્ષી જાપાનનો સમાવેશ થાય છે. આ રાષ્ટ્રો કોઈપણ ભોગે પોતાના રાષ્ટ્રને મહત્વ મહાન બનાવવા ઈચ્છતા હતા અને તે રાષ્ટ્રોના શાસકોએ પોતપોતાની પ્રજામાં રાષ્ટ્રવાદની ભાવના ઉશ્કેરી અને તેને જૂનું સ્વરૂપ આપ્યું અને પરિણામે આ યુદ્ધ અનિવાર્ય બની જવા મળ્યું. લોકોએ પણ, પ્રજાએ પણ શું કર્યું, રાષ્ટ્રભાવની વાત કર્યું કે અમારું જ રાષ્ટ્ર શ્રેષ્ઠ બનવું જોઈએ, અમે જ યુદ્ધ લડવા માટે સક્ષમ છીએ એવી ભાવના વ્યક્ત કરી. એટલે પ્રજા જેવી હોય એવો પ્રજાના શાસક જે છે એવું વર્તન કરે બરાબર. પ્રજા સામેથી ઇચ્છતી હતી યુદ્ધ, તો શાસક તો કરે જ યુદ્ધ. ત્યારબાદ રાષ્ટ્રસંઘની અવગણના. તો વિશ્વ શાંતિ માટે સ્થપાયેલ રાષ્ટ્રસંઘ સાથે રહેલા બળવાન રાષ્ટ્રો વિશ્વ શાંતિ, શાંતિ, સલામતીની માત્ર વાતો જ કરતા હતા. જાપાને ચીનના મંચુરિયા પર આક્રમણ કર્યું અને ચીને રાષ્ટ્રસંઘના દ્વાર ખખડાવ્યા. તેની સામે કોઈ સમાધાન થયું નહીં. ઇટાલીના મુસોલીએ પણ એબીસિનિયા પર કબજો કર્યો અને રાષ્ટ્રસંઘના સભ્યપદનો ત્યાગ કર્યો. શું કરી દીધું કે ભાઈ અમારે રાષ્ટ્રપદ જ નથી જોઈતું, અમારે તો એ જે પ્રદેશ છે પ્રદેશ જ લઈ લેવાનો છે એવી ભાવના વ્યક્ત કરી. અને આથી વિશ્વયુદ્ધ બાદ આ વિશ્વયુદ્ધ માટેનો માર્ગ મોકળો થતો ગયો. હિટલરની સામ્રાજ્યવાદી મહત્વાકાંક્ષા. તો હિટલર જર્મનીને યુરોપની મહાન અને શક્તિશાળી રાષ્ટ્ર બનાવવા માંગતો હતો. હિટલરે જાપાન, રશિયા, ઇટાલી સાથે સંધિ કરીને પોતાના સામ્રાજ્યવાદી નીતિને આક્રમક બનાવી દીધી. પોતાની જે નીતિ છે એ બદલીને શું કરી દીધી, એકદમ આક્રમક બનાવી દીધી કે એને જે કંઈ પણ થાય એ વસ્તુ કોઈ પણ ભોગે એ લે, વેણવી જ લે. હવે જુઓ, ઓસ્ટ્રિયા પર કબજો. તો હિટલરની સામ્રાજ્યવાદી નીતિને પહેલું શિકાર ઓસ્ટ્રિયા બનતા હિટલરે પોતાની સેના સાથે વિયેના સુધી પહોંચી ગયો અને થોડા સમયમાં ઓસ્ટ્રિયામાં જનમત લેવાયો અને તેની સાથે ઓસ્ટ્રેલિયા અને જર્મન સાથે ભેળવી દેવામાં આવ્યું. ઓસ્ટ્રિયા જે છે જર્મનનો એક ભાગ કરી દીધું. હવે ઝેકોસ્લોવિકિયા જે છે એની અંદર કબજો કેવી રીતે? તો ઝેકોસ્લોવિયામાં 32 લાખ જેટલા જર્મન લોકો વસતા હોવાથી એક શહેર ડેટન લેન્ડ જર્મનીમાં ભેળવવાનું જાહેર કર્યું હતું અને તેની સરકારે જે તેનો વિરોધ કર્યો. જર્મને સખત પગલાં લીધા. મ્યુનિચ સંમેલનમાં ઠરાવ પછી બીજા દિવસે એટલે કે 1 ઓક્ટોબર 1938માં જર્મન સેનાએ ઝેકોસ્લોવિયામાં પ્રવેશ કર્યો અને સાથે હંગેરી અને રૂમાનિયામાં કબજો મેળવી લીધો. ફરીવાર હિટલરે ઝેકોસ્લોવિયામાં પર કબજો કરીને તેના સ્વાતંત્ર્યનો અંત લાવતા આ યુદ્ધ જે છે થવા પામ્યું. ફરી વખત યુદ્ધની જે છે પ્રક્રિયા કરી અને ઝેકોસ્લોવિયા નહોતું માનતું તો એને પાછું યુદ્ધ કર્યું અને એની અંદર હંગેરી અને રૂમાનિયા પર કબજો કરી લીધો અને પછી જે છે ફરીવાર પાછી યુદ્ધની પ્રક્રિયા ચાલુ થઈ ગઈ. વિદ્યાર્થી મિત્રો, ખાસ કહું છું ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મસ્ત મજાના આ જ રીતના વિડીયોઝ આવશે. આપણે PDF ને બધું પણ વોટ્સઅપમાં આપતા રહીએ છીએ. આપણા સ્પેશિયલ લાઈવ ક્લાસ પણ થાય છે, આપણી એપ્લિકેશન પણ આવી જશે નીચે. કદાચ ન આવ્યું હોય તો લિંક પણ ટૂંક સમયની અંદર આવી જશે, તમે ડિસ્ક્રિપ્શન એકવાર જોજો એટલે આપ ખબર પડી જશે. ત્યારબાદ લિથુઆનિયાના મેમલ બંદર પર કબજો. તો હિટલરની નજર મેમલ બંદર પર પહેલી હતી. મેમલ બંદરનો કબજો થાય તો યુરોપના કેટલાક પ્રદેશો પર પોતાની નજર રહે અને તેથી જ આ બંદર પર તેને કબજો કરી લીધો. આ સમય હિટલરના મિત્ર મુસોલીએ આલ્બેનિયા પર કબજો જમાવી લીધો હતો. જર્મનીનું પોલેન્ડ પર આક્રમણ અને વિશ્વ યુદ્ધનો પ્રારંભ. તો હિટલરે યોજનાપૂર્વક આગળ વધતા ઓસ્ટ્રેલિયા, ઝેકોસ્લોવિયા, ત્યારબાદ મેમન બંદરનો કબજો લીધો અને તે પછી તેનો પંજો પોલેન્ડ પર પડ્યો હતો. પોલેન્ડ જે છે એને પણ હિટલરે લઈ લીધું હતું. તેને પોલેન્ડને પ્રદેશ સાથે જોડતી પટ્ટીને ઝઘડાનું કારણ બનાવી અને તેના પર પોતાનો અધિકાર દર્શાવ્યો. હિટલરે પોલેન્ડ સાથે વાટાઘાટ કરવાના પ્રયાસો કર્યા પરંતુ એમાં સફળતા ન મળતા તેને પોલેન્ડ પર આક્રમણ કર્યું. જ્યારે 1 સપ્ટેમ્બર 1939ની અંદર યુદ્ધની શરૂઆત થતાં જર્મન સેનાઓએ પોલેન્ડને જે છે ઘેરો લાગ્યો અને પોલેન્ડના કિલ્લા, રેલવે કારખાના, લશ્કરી દળ પર બોમ્બ વર્ષા કરવા માંડ્યા અને રશિયાએ પણ પૂર્વ પોલેન્ડમાં પોતાનું લશ્કર ઉતારીને કબજો મેળવી લીધો અને અંતે પોલેન્ડના પાટનગર વોલ્સેનનું પતન થતાં તેનું વિભાજન કરવામાં આવ્યું બંને બાજુથી. આ બાજુથી એક બાજુથી અડધો ભાગ જે છે આવી રીતે, અડધો ભાગ આ બાજુથી રશિયા લેવાનો પ્રયત્ન કરે
આ બાજુ એને શું કરે, જર્મની લેવાનો પ્રયત્ન કરે, આ બાજુથી બધા બોમ્બ વર્ષાવે ને બધું કરીને અડધા ભાગ કરી દીધા, એના બે ભાગની અંદર વહેંચાઈ ગયું. ત્યારબાદ રશિયાનો બાલ્ટિક રાજ્યો પર અંકુશ. તો રશિયાએ પોલેન્ડનો પ્રદેશ મેળવી પશ્ચિમ સરહદે વિટેવિયા, લુથાનિયા તથા ફિનલેન્ડ પાસેથી પોતાના હવાઈ મથકોનો કબજો લેવા માંડ્યો. ફિનલેન્ડ તેનો વિરોધ કરતા રશિયાએ તેના પર આક્રમણ કર્યું, થાકીને ફિનલેન્ડ કેટલાક સૈનિકો અને હવાઈ મથકોમાં રશિયાને સોંપી દીધા. હવે શું કરે છે, હુમલો કરે છે. રશિયા પર હુમલો કર્યો એ સીધી વસ્તુ છે. રશિયાએ પોલેન્ડના પ્રદેશો મેળવવા પશ્ચિમ પર અલગ અલગ સરહદો પર હવાઈ કબજો લઈ લીધો. ફિનલેન્ડને પણ તેનો વિરોધ કરતા રશિયા એના ઉપર આક્રમણ કર્યો. આથી ફિનલેન્ડે પણ કેટલાક સૈનિક અને હવાઈ મથકો રશિયાને સોંપી દીધા. નોર્વે તથા ડેનમાર્ક પર જર્મનીનો કબજો. તો ઇંગ્લેન્ડે જર્મની વિરુદ્ધ યુદ્ધ જાહેર કરતા જ ફ્રાન્સની ઉત્તર સીમા અને મેજીટોન રેખાના રક્ષણ માટે બ્રિટિશ જે છે એ લશ્કરી ટુકડીઓ મોકલી. જર્મનીએ નોર્વેમાંથી પ્રાપ્ત થતા સશસ્ત્ર સામગ્રી, કાચું લોખંડ ન મળતા ડેનમાર્ક પર આક્રમણ કર્યું અને એ જ દિવસે તેનો વિજય મેળવ્યો અને નોર્વેને બે મહિના માટે શરણાગતિ સ્વીકારી હતી. ત્યારબાદ ફ્રાન્સ પર જર્મનીનો કબજો. આ વસ્તુ ખાસ સમજો વિદ્યાર્થી મિત્રો, બહુ જ મસ્ત પ્રશ્ન છે, તમને આમાંથી બે માર્ક્સનો ત્રણ માર્ક્સનો પ્રશ્ન પૂછે છે. ફ્રાન્સ પર જર્મનીએ કેવી રીતે કબજો કર્યો? જો હિટલરે ફ્રાન્સ પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું. ફ્રાન્સે જર્મની તરફથી પોતાની સીમા પર કિલ્લા હારી બનાવી દીધી. એટલે કે આવી રીતે અહીંયા છે તો અહીંયા શું કરી દીધું, પોતાને કિલ્લા રચી દીધા, બરાબર ફ્રાન્સે. હવે જો બેલ્જિયમ તરફની સરહદ એક બાજુની જે સરહદ હતી એ શું હતી, અસુરક્ષિત હતી. બેલ્જિયમના હાથમાં આવતા જ ત્યાંની સાથે ત્યાં થઈને જર્મન સેનાએ ફ્રાન્સમાં પ્રવેશ લીધો. ફ્રેન્ચ સેનાએ સામનો કર્યો, પરંતુ આકાશમાંથી સતત થતી બોમ્બ વર્ષા અને જર્મન ટેન્કોનો ફ્રેન્ચ સત્તા સેનાએ હરાવી. મુસોલીએ પણ ફ્રાન્સ પર આક્રમણ કર્યું અને અંતે જર્મનીને પેરિસનો કબજો લીધો અને જર્મનીએ નવી સરકારની રચના કરીને જે પુતળા સરકાર પુરવારથી અને ત્યારબાદ જર્મન દગોલની નેતાગીરી નીચે આઝાદ ફ્રાન્સની સ્થાપના થઈ અને જર્મન સામે લડત ચાલુ રાખી. ત્યારબાદ વિશ્વયુદ્ધની વ્યાપકતા. જર્મનીએ યુરોપના મોટાભાગના પ્રદેશો પર પોતાનો કબજો કરી લીધો હતો. મોટાભાગે વિશ્વના જે યુરોપના ભાગ છે તો એણે લઈ લીધા હતા. તેના મિત્રો મુસોલીએ પણ આફ્રિકાના કેટલાક પ્રદેશો પર કબજો મેળવી લીધો હતો. જર્મનીએ પણ હાર ન લેતા તેનો આત્મવિશ્વાસ વધતો જતો હતો. જર્મનીને નોર્વેથી માંડીને સ્પેન સુધીનો યુરોપનો સમુદ્ર કિનારો તેના હાથમાં લઈને પશ્ચિમ અને મધ્ય યુરોપમાંથી સાધન સંપત્તિ પર કબજો મેળવી લીધો અને તેના માર્ગમાં ફક્ત ઇંગ્લેન્ડ અડગ ઊભું હતું. ઇંગ્લેન્ડ હવે બાકી હતું ખાલી. સમગ્ર યુરોપનો સ્વામી બનવા માંગતો હોવાથી હિટલરે હવાઈ માર્ગે બ્રિટન પર આક્રમણ કર્યું, જેની બ્રિટનને લડાઈ તરીકે ઓળખવામાં આવે છે. 5 મહિના સુધી જર્મન વિમાનોએ ઇંગ્લેન્ડની ભૂમિ પર બોમ્બ વર્ષા કરી. ઇંગ્લેન્ડનો વેપાર, ઉદ્યોગ અને નગરોના કેન્દ્રો તોડી નાખ્યા. છતાં પણ ઇંગ્લેન્ડ અજય રહ્યું અને જર્મનીનો વિજય શક્ય બન્યો નહીં. ધરી રાજ્યોમાંથી ઇટાલીની ભૂમધ્ય તેમજ રશિયાઓએ બાટલિક પ્રદેશોમાં પગપેસારો કર્યો અને અંતે હંગેરી, રૂમાનિયા ધરી રાષ્ટ્રોમાંથી જૂથના સંમેલન થયા. ત્યારબાદ યુદ્ધ મિત્ર રાષ્ટ્રોએ અમેરિકાની મદદ કરી. તો વિશ્વયુદ્ધ જાહેર થતાં જ અમેરિકાના પ્રજામાં તેના તટસ્થ રહેવાનું પસંદ કર્યું. અમેરિકાના પ્રમુખ FD રૂઝવેલ્ટને ઇંગ્લેન્ડ તથા લોકશાહી રાષ્ટ્ર પ્રત્યે સહાનુભૂતિ હોવા છતાં તેઓ મદદ કરી શક્યા ન હતા. જર્મનીમાં ઇંગ્લેન્ડ પર આક્રમણ કરતા જ ધરી રાષ્ટ્રોએ સભ્ય સંખ્યા વધવા લાગી અને અમેરિકાએ ઇંગ્લેન્ડ પ્રત્યે ખાસ સહાનુભૂતિ હતી. તેથી ઇંગ્લેન્ડ અને મિત્ર રાષ્ટ્રોએ શસ્ત્ર સામગ્રી તથા અનાજ મોકલાવતું. અમેરિકાના પ્રમુખ અને ઇંગ્લેન્ડના વડા વચ્ચે આર્ટેન્ટિક મહાસાગરમાં એક જહાજ, યુદ્ધ જહાજ પરના મિલનને અંતે એક ખતપત્ર ઘડી નાખ્યો અને આર્ટેન્ટિક ખતપત્ર તરીકે પ્રસિદ્ધ થયો અને ઇંગ્લેન્ડને અમેરિકાની મદદ મળતા તેને મજબૂત થઈને જર્મનીની સેનાનો જોરદાર મુકાબલો કર્યો. અમેરિકાએ એ ટાઈમે પણ ઇંગ્લેન્ડને મદદ કરી અને ઇંગ્લેન્ડને જે છે ડૂબતું જર્મનીથી બચાવ્યું. ત્યારબાદ ઇંગ્લેન્ડનું હિટલરનું રશિયા પરનું આક્રમણ. તો હવે હિટલરની સેનાએ જર્મની આક્રમણકારોને નિષ્ફળતા બનાવતા હિટલરે બીજા દાવો અજમાવ્યો. હવે ફરીવાર કર્યું કે ફરીવાર એને એક આક્રમણ કરવાનો. તેણે ઈરાન, ઇરાક પર આક્રમણ કરવા પર રશિયાને લલચાવ્યું. હવે રશિયા હિટલરને પડખે રહીને યુદ્ધમાં સામેલ થયું નહોતું.
રશિયાએ યુદ્ધમાં સક્રિય ભાગ લેવા લેતું કરવા ઇટલા જે હિટલરે જે છે ઈરાન થઈને ભારત સુધીના પ્રદર્શિત વિસ્તારવા કરવાની શક્યતાઓમાં રશિયા સામે મૂકી અને સ્વીકાર કર્યું. રશિયાએ ન સ્વીકાર્યું. રશિયા અને હિટલર વચ્ચે જે છે ખટરાગ ઊભો થયો. હવે રશિયાએ જર્મનીએ રશિયા પર કબજો મેળવવાની ઈચ્છા જાગી અને તેથી તેને સમગ્ર યુરોપ પર સ્વામિત્વ પ્રાપ્ત થઈ શકે અને તેઓ વિચારી જર્મન સેના પર આક્રમણ શરૂ કર્યું અને જર્મન સેનાએ રશિયાના કેટલાક ભાગો પર શરૂઆતમાં આગળ વધી પરંતુ ટૂંક જ સમયમાં જર્મન સેનાનો રશિયાથી હારતા જર્મનીએ પીછેહઠ થતી ગઈ. ત્યારબાદ યુદ્ધમાં યુએસએસનો જે છે યુએસએનો પ્રવેશ. તો યુદ્ધ શરૂ થતાં ત્યાર પછી જ અમેરિકાના સંસ્થાનો અને મિત્ર દેશોના સંસ્થાનો પર જર્મની આક્રમણ કરીને તે પ્રદેશો પ્રાપ્ત કર્યા હતા. જાપાન મહત્વાકાંક્ષી રાજ્ય હતું. જાપાને મંચુરિયા પર આક્રમણ કરીને તેનો પરચો આપ્યો હતો અને જાપાને યુદ્ધનો લાભ લઈને એશિયાના અને પેસિફિક મહાસાગરના વિસ્તારના પ્રદેશો પર કબજો કર્યો હતો. જાપાન યુદ્ધ આગળ વધવા માટે અમેરિકા એક જ રાત હતું. આથી તેણે અમેરિકાના નૌકા મથક પર હવાઈ ટાપુ પર્લ હાર્બર પર બોમ્બમારો કર્યો 7 ડિસેમ્બર 1941 ના રોજ, અને જેમાં અમેરિકાના 2000 કરતાં વધારે અસરો અને સૈનિકો અને નાના મોટા યુદ્ધ જહાજો નાશ પામ્યા. આથી અમેરિકાએ જાપાન સામે યુદ્ધ જાહેર કર્યું. ઇંગ્લેન્ડ, નેધરલેન્ડ, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, કેનેડા પણ જાપાન સામે યુદ્ધ જાહેર કર્યા અને સામે પક્ષે જાપાનના મિત્ર જર્મની, ઇટાલી, રૂમાનિયા વગેરે દેશોએ અમેરિકા સામે યુદ્ધ જાહેર કર્યું. યુએસ એ જે છે પ્રવેશ કરે છે. એક બાજુ આ ઇંગ્લેન્ડ, નેધરલેન્ડ, ઓસ્ટ્રિયા, ન્યૂઝીલેન્ડ આ બધા દેશ છે અને બીજી બાજુ જર્મનીના પક્ષમાં આવતા દેશો જાપાન જે છે જર્મનીના પક્ષ તરફથી હતું. તેની અંદર ઇટાલી, રૂમાનિયા આ બધાએ પણ યુદ્ધનો જાહેર કરી દીધા હતા. ત્યારબાદ હવે આપણે સમજીએ યુદ્ધનો બીજો તબક્કો અને મિત્ર રાષ્ટ્રોની વિજયની શરૂઆત. તો હવે બીજો તબક્કામાં શું થાય છે? તો અહીંયા અમેરિકા જે છે એ અમેરિકા યુદ્ધમાં દાખલ થઈ મિત્ર રાષ્ટ્રની તરફેણમાં યુદ્ધ જાહેર કરીને શોમાં ઝડપી ઉત્પાદન શરૂ કર્યું. મિત્ર રાષ્ટ્રોએ અમેરિકામાં મદદ મળતા ઉત્તર આફ્રિકાના વિજય પ્રાપ્ત થયો અને ઉત્તર આફ્રિકામાંથી જર્મની જે છે એ શું થયું છે, જર્મની અને ઇટાલીની સેનાએ હટાવીને ઇજિપ્તમાંથી હાંકી કાઢીને અને મિત્ર રાષ્ટ્રોની આ સેનાએ સિસલી પણ કબજે કરી લીધું. હવે જો શું કરી દે છે, બીજો મિશ્ર રાષ્ટ્રની વિજેતા થાય. અમેરિકા જે છે અમેરિકાએ શું કર્યું છે, અમેરિકા યુદ્ધમાં દાખલ થયા એટલે શું કર્યું, આની અંદર યુદ્ધ જળદી જાહેર કર્યું. મિત્ર રાષ્ટ્રોએ શું કર્યું, અમેરિકાની મદદ મળી જેવી એવી તરત એમાં વિજય પ્રાપ્ત કરી લીધો. ત્યારબાદ ઉત્તર આફ્રિકામાંથી જર્મની અને ઇટલીની સેનાને શું કરી દીધી, હરાવી દીધી અને ઇજિપ્તમાંથી કાઢી કાઢ્યા અને પછી મિત્ર રાષ્ટ્રોએ પણ આ સેનાની અસર કર્યું. ઇટાલીની શરણાગતિ અને મુસોલીનું પતન. તો ઇટાલીની પ્રજા પોતાના પર મિત્ર રાષ્ટ્રોના આક્રમણ પણ ભય ઓળખ્યો. હવે સમજી લીધું કે હવે અમેરિકા અને એ બધા દેશો જે છે એ શું કરે છે, અહીંયા આ બાજુ આપણા દેશ પર આક્રમણ કરી રહ્યા છે. હવે અહીંયાથી શું કર્યું, તો ઇટાલીની પ્રજા પોતાના પર મિત્ર રાષ્ટ્રોના આક્રમણના ભયને ઓળખ્યો. હવે ખબર પડી કે આપણા જે મિત્ર છે જે આપણા પર આક્રમણ કરવાના છે, કારણ કે સિસલીથી ઇટાલી એક કદમ જ દૂર હતું અને 24 જુલાઈ ઇટાલીના રાજવી વિક્ટર રાજાએ સત્તાના સૂત્રોને સંભાળવાની પ્રજાને વિનંતી કરી અને રાજાએ સત્તાના સૂત્રો સંભાળીને મુસોલીની કેદ કર્યો અને ફાસિસ્ટ પક્ષને ગેરકાયદેસર જાહેર કર્યો. મિત્ર રાજ્યોની સેના ઇટાલીમાં ઉતરી ઇટાલીની સરકારે તેની સામે બિનશરતી શરણાગતિ સ્વીકારી અને મિત્ર સેનાઓને જે છે એ નેપલ્સ જે છે એ કબજે કરીને તેના પર રોમ કબજે કરતા ઇટાલી પરનો સંપૂર્ણ વિજય થઈ ગયો. ઇટાલી પર પણ જીતી લીધો. જે રાષ્ટ્ર એના મિત્ર સાથે હતા મિત્રનો પણ કબજો કરી લીધો. ત્યારબાદ રશિયામાં જર્મનીનો પરાજય. તો જર્મનીની એ જ દશા રશિયાના મોરચે થઈ. કેટલાક સમયથી લગભગ 3.5 લાખ જર્મની સ્ટાલિંગ ગાર્ડ જે છે એ કબજે કરવા તંતોડ મહેનત કરી રહ્યા હતા, પરંતુ રશિયાનો તેને મચક આપતા ન હતા. બીજી બાજુ મિત્ર રાષ્ટ્રોના બોમ્બર વિમાનો જર્મની પર સતત બોમ્બમારો ચલાવી રહ્યા હતા. આથી જર્મનીની પણ રક્ષા કરવાની હતી અને તેથી જર્મનીમાં હવે રશિયામાં હારી ગયા હતા. રશિયન સૈનિકોએ જર્મન સેનાઓને હરાવી અને રશિયન સેના પોલેન્ડ પહોંચી ગઈ અને રશિયન સેના પોલેન્ડ પહોંચતા જ પૂર્વે પોલેન્ડવાસીઓને જર્મનીમાં ઘૂસવી જે છે ફગાવી દીધી અને ઉત્તર
આફ્રિકા ઇટાલીના જર્મન સેના સામે મિત્ર રાષ્ટ્રોએ વિજય થવાથી હવે ફ્રાન્સમાંથી પણ જર્મન સેનાએ દૂર કરવામાં સમય પાકી ગયો હતો અને મિત્ર રાષ્ટ્રોની ઇંગ્લિશ અંગ્રેજ ખાડીમાં પોતાનું લશ્કર ઉતારીને ફ્રાન્સને મદદ પૂરી પાડી. જાપાનનો કરુણ પરાજય અને યુદ્ધની પૂર્ણાહુતિ. તો પૂર્વીય 3-2-1 સર વિજય મિત્રો, એ પછી આપણે જોઈએ છીએ જાપાનનો કરુણ પરાજય અને યુદ્ધની પૂર્ણાહુતિ. તો પૂર્વીય મોરચા તરફ મિત્ર સેનાઓએ પોતાનું ધ્યાન જે છે કેન્દ્રિત કરી દીધું. ત્યાં જે છે એના મિત્ર રાષ્ટ્રો હતા જર્મનીના, ધ્યાન કેન્દ્રિત કર્યું. ભારતની સરહદ પરના મણિપુર, કોહિમા, ઇમ્ફાલ અને અગ્નિ એશિયાના દેશો ફિલિપાઈન્સ, બર્મા, ઇન્ડોનેશિયા વગેરે મિત્ર રાષ્ટ્રોની સેનાઓએ જાપાન પાસેથી કબજે કર્યા. હવે મિત્ર રાષ્ટ્રોએ જાપાનને યુદ્ધ બંધ કરવા છેલ્લી અપીલ કરી અને જાપાનની તળભૂમિ પર રોજ બોમ્બ વર્ષા થવા લાગી. સતત વર્ષો જે કહેવાય કે બોમ્બની આ મારામારી રોજ, જેથી ચારે બાજુથી જે છે બધા મિત્ર રાષ્ટ્રો ભેગા મળીને શું કરે તે બોમ્બ વર્ષા કરે. જાપાને અપીલનો કોઈ જવાબ ન આપ્યો. મિત્ર રાષ્ટ્રોએ આખલી પગરું ભર્યું. એ શું ભર્યું? તો જાપાનના નગર હિરોશિમા અને હિરોશિમા પર અમેરિકન વિમાને અણુબોમ્બ ફોંક્યો. ક્યારે? 6 ઓગસ્ટ 1945. થોડી સેકન્ડોમાં વિનાશ પેરાઈ ગયો. આ બોમ્બથી લગભગ 45,000 લોકો જે છે મૃત્યુ પામ્યા. લાખો માણસો રોગનો ભોગ બન્યા. જાપાનમાં લાખો પત્રિકાઓ વિમાન દ્વારા ફેંકવામાં આવતી હતી અને તેમાં મિત્ર રાષ્ટ્રો દ્વારા જાપાની પ્રજાને અણુબોમ્બથી ભયંકર વિનાશ શક્તિનો વિગતવાર ખ્યાલ આપવામાં આવતો હતો. જાપાનની સરકારે ફરી શરણે આવે તેવી અપીલ કરી છતાં જાપાની સરકાર નમી નહીં. તેથી બીજો અણુબોમ્બ જાપાનના નાગાસાકી શહેરમાં ફોંકવામાં આવ્યો. 9 ઓગસ્ટ 1945 ત્રણ દિવસ રહીને ફરી વખત બીજો અમર નાગાસાકીના શહેરનો પૂર્ણતઃ નાશ થયો. 50,000 લોકો તત્કાલીન મૃત્યુ પામે થી જાપાની સરકારે સરગાળ હતી સ્વીકારી લીધી 15 ઓગસ્ટ 1945 રોજ. ત્યારબાદ દ્વિતીય વિશ્વયુદ્ધના પરિણામો. તો દ્વિતીય વિશ્વયુદ્ધના પરિણામે અપાર જાનહાનિ થઈ. ટોટલ 220 લાખ લોકો જે છે આ યુદ્ધમાં માર્યા ગયા અને 340 લાખ લોકો જે છે એ શું થયા? માણસો ઘાયલ થયા. યુરોપ અને વિશ્વના અર્થતંત્રને ભારે ફટકો પડ્યો. માલ મિલકતને મોટું નુકસાન થયું. દરેક દેશમાં ચલણી નોટોની કિંમત ઘટી, ભાવો વધ્યા, જીવનધોરણ ઊંચું ગયું, જીવનધોરણ નીચું ગયું અને દેશની સરકારોએ આકરા કરવેરા નાખ્યા. ઘણા દેશોમાં અનાજ રેશનિંગ કરવું પડ્યું અને સંયુક્ત રાષ્ટ્ર યુએનઓની સ્થાપના થઈ અને ચીનમાં સામ્યવાદી સરકારની સ્થાપના થઈ. આફ્રિકા અને એશિયાના કેટલાક દેશો સ્વતંત્ર થયા. મહાસત્તાઓના આ સ્થાનમાં પરિવર્તન આવ્યું અને બંને વિશ્વ જે છે બે જૂથમાં વહેંચાઈ જતા ઠંડા વિશ્વયુદ્ધની શરૂઆત થઈ. આખું વિશ્વ બે મહાસત્તાઓમાં વહેંચાઈ ગયું. આ બાજુ ઉપરનું યુરોપ અને આ બાજુની જે છે અમેરિકા અને એ બાજુથી. હવે યુએન, યુનાઇટેડ નેશન જેને આપણે કહીએ છીએ, સંયુક્ત રાષ્ટ્રો. તો પ્રથમ વિશ્વયુદ્ધ કરતા બીજા વિશ્વયુદ્ધના ભયંકર સાબિત થયું. આ યુદ્ધની વિશ્વજનક જનતા જે ત્રાસી ઉઠી હતી. ફરી એક વખત વિશ્વના સારા સમજુ રાજપુરુષોએ યુદ્ધને કાયમ માટે બંધ કરવા વિચારણા શરૂ કરી. અમેરિકન રાષ્ટ્રપતિ FD રૂઝવેલ્ટે વિશ્વ શાંતિ સ્થાપવાના પ્રયાસો કર્યા. દ્વિતીય વિશ્વયુદ્ધના સમયે જ તેને અત્યંત જરૂરી એવી 4 સ્વાતંત્ર્યની એવી ઘોષણા કરી અને તેના વિચાર સ્વાતંત્ર્ય અને વાણી સ્વાતંત્ર્ય, ધર્મ સ્વાતંત્ર્ય, જરૂરિયાતમાંથી મુક્તિ અને ભયમાંથી મુક્તિ છે. FD રૂઝવેલ્ટે બીજું પગલું આઇડેન્ટિક ખતપત્ર તરીકે પ્રસિદ્ધ કર્યું અને તેણે શાંતિ મંત્રા પર પણ ઘણું અગત્યનું યુરોપના રાષ્ટ્રો સાથે પણ જોડાતા આ વિશ્વ સંસ્થા સ્થપાઈ હતી, યુએનઓ. યુએનઓનું કામ શું છે? કે વિશ્વની અંદર શાંતિ સ્થપાયેલી રહે, આવા ફરી વખત યુદ્ધને સર્જન ન થાય એવા પ્રયત્નો કરવા. હવે રશિયા, અમેરિકા, ઇંગ્લેન્ડ, ચીનના વિદેશ પ્રધાનો મોસ્કોમાં એકઠા થયા. અહીંયા જે મોટા મોટા દેશના જે વડાપ્રધાનો છે, પ્રધાનો છે, એ બધા આવ્યા. વિશ્વ માટે વહેલામાં વહેલી તકે એક આંતરરાષ્ટ્રીય સંસ્થાની જરૂર હતી. જેટલું બને એવી એક જોડાયેલા બધાની સાથે એવી સંસ્થાની જરૂર હતી. આ સંસ્થાના પાયામાં બધા શાંતિ ચાહક દેશોમાં સર્વભૌમત્વ અને સમાનતાના સિદ્ધાંતો રહેવા જોઈએ અને વિશ્વના બધા જ રાષ્ટ્રોના નાના હોય કે મોટા આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી જાળવવામાં એકઠા મળી શકે. આ સમગ્ર ઘટનાને અંતે અમેરિકન ડબાલ્ટન ઓક્સ
વોશિંગ્ટન ખાતે 50 રાષ્ટ્રોના પ્રતિનિધિઓનું એક સંમેલન મળ્યું જુલાઈ 1944માં. આ સંસ્થા માટે આંતરરાષ્ટ્રીય નાણાંનું ભંડોળ ભેગું કરવામાં આવ્યું. પુનઃવસવાટ વિકાસ માટે આંતરરાષ્ટ્રીય બેંકની સ્થાપના કરવામાં આવી અને વિચારણા કરી અને સાન ફ્રાન્સિસ્કોની પરિષદમાં વિશ્વ સંસ્થાનું ખતપત્ર ઘડી કાઢવામાં આવ્યું. 1945માં હાજર રહેલા 50 જેટલા રાષ્ટ્રોના પ્રતિનિધિઓએ પોતપોતાની સરકાર તથા ધારાસભા પાસે મંજૂર કરવા મૂક્યું અને આમ યુએનઓ એટલે કે યુનાઇટેડ નેશન નામની સંસ્થા જે છે એનો જન્મ થયો 14 ઓક્ટોબર 1945 ના રોજ. અને તે સમયે 51 સભ્યો તેના પદ હતા. આજે એમાં સભ્ય સંખ્યા 4 ગણી છે. આ સંસ્થા આજે યુનાઇટેડ નેશન તરીકે ઓળખવામાં આવે છે, જેને આપણે કહે છે મિત્ર રાષ્ટ્રો. ત્યારબાદ સંયુક્ત રાષ્ટ્રોના હેતુઓ. તો સંયુક્ત રાષ્ટ્રના હેતુઓ શું હતા? ખાસ અહીંયા ધ્યાન આપજો, સંયુક્ત રાષ્ટ્રના હેતુ તમને આઈએમપી પ્રશ્નો છે, પૂછાઈ શકે છે એક્ઝામની અંદર. સંયુક્ત રાષ્ટ્રોના હેતુઓમાં આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતીની સ્થાપના કરવી, વિશ્વના રાષ્ટ્રો વચ્ચે મૈત્રી સંબંધો ભર્યા સંબંધો સ્થાપિત થાય અને જાળવાઈ રહે તેવા પગલાં લેવા, વિશ્વની પ્રજાઓ પરસ્પરના વ્યવહારમાં આર્થિક સામાજિક સાંસ્કૃતિક ક્ષેત્રે સલાહથી કાર્ય કરે, માનવ અધિકારોને માન આપે, માનવીની મૂળભૂત જરૂરિયાતો મૂળભૂત સ્વાતંત્ર્યોનું બધા જ રક્ષણ કરે તેવું વાતાવરણનું સર્જન કરવું, શાંતિ સલામતી મૈત્રી અને સહકારનું વાતાવરણ ઊભું કરી વિશ્વમાં એકતા સ્થાપી, આ એના હેતુ હતા. એના અંગો કયા હતા? તેના અંગો જુઓ, સામાન્ય સભા. તો સામાન્ય સભા બધા જ રાષ્ટ્રોના સભ્યોના પ્રતિનિધિઓની બનેલી છે. તેમાં દરેક રાષ્ટ્ર વધુમાં વધુ 5 પ્રતિનિધિ મોકલી શકે છે અને મતદાનમાં એક જ ગણાય છે અને તેના પ્રમુખને ચૂંટણી દર વર્ષે થાય છે સામાન્ય સભાની. ત્યારબાદ સલામતી સમિતિ. હવે આ સૌથી મહત્વનું અંગ ગણવામાં આવે છે. કુલ 15 સભ્યોમાં 5 કાયમી સભ્યો અને 10 બિનકાયમી હોય છે અને તેને સામાન્ય સભા 2 વર્ષમાં ચૂંટી કાઢવા. 15 સભ્યો હોય, 5 કાયમી હોય અને 10 જે છે બિનકાયમી હોય. ભારતમાં ઘણીવાર એમાં પણ આપણને મોકો મળે છે કે એની અંદરથી આપણે સભ્યપદ મેળવી શકીએ છીએ. હવે મહામંત્રી અને સચિવાલય. તો સંયુક્ત રાષ્ટ્ર મહામંત્રીની નિયુક્તિ સલામતી સમિતિના ભલામણથી સામાન્ય સભા ચૂંટણી દ્વારા 5 વર્ષ માટે થાય છે. આંતરરાષ્ટ્રીય અદાલત. તો આ અંગના તેના પુરોગામી રાષ્ટ્રસંઘ સમયની અદાલતનું જ માળખું લેવામાં આવ્યું છે. તેમાં ન્યાયાધીશોની સંખ્યા 15 રાખવામાં આવી છે. તેના હોદ્દાઓની મુદત 9 વર્ષની છે. ત્યારબાદ વાલી સમિતિ. સંયુક્ત રાષ્ટ્રોની આ વાલી સમિતિએ અગત્યની સંસ્થા ગણાય છે. આ સમિતિએ પ્રદેશોની જનતાની આર્થિક સામાજિક અને સાંસ્કૃતિક પ્રગતિની સંભાળ રાખે છે. ત્યારબાદ આર્થિક અને સામાજિક સમિતિ. તો વિશ્વમાં યુદ્ધ અટકાવવાની સાથે બેકારી અજ્ઞાનતાને દૂર કરવા માટે આ સંસ્થા ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવે છે. કુલ 15 સભ્યોની છે અને કુલ 18 સભ્યોની છે અને તેની ચૂંટણી દર 3 વર્ષે થાય છે અને દર 3 વર્ષમાં એ ફરીવાર બેઠક મળે છે. આર્થિક સામાજિક સમિતિ છે. મુખ્ય સમિતિ જો બધે અહીંયા ખાસ રહ્યા અને જો સલામતી સમિતિ છે ને એના સભ્યના ભાગરૂપે થવું ખૂબ જરૂરી છે અને બીજી બધી સમિતિઓ તો ખાલી કહી શકાય કે હા એ સમિતિમાંથી આપણે ભાગરૂપ છીએ, વિશેષતા એમાં અધિકારો નથી હોતા. ત્યારબાદ સંયુક્ત રાષ્ટ્રોની માનવ અધિકારની ઘોષણા. તો આવા સંજોગોમાં માનવ જાતિ માટે યુએન એક ઉજ્જવળ આશા છે. આ સંયુક્ત રાષ્ટ્રોમાં દરેક રાષ્ટ્રનું પ્રતિનિધિત્વ મળવું જોઈએ. ઉપરાંત સલામતી સમિતિમાં વીટો સત્તા દૂર કરાવી માનવ અધિકારોની ખૂબ તાતીની જરૂર છે. વિશ્વ રાજકારણમાં આંતરિક બાબતોની વ્યાખ્યાઓ સ્પષ્ટ થવી જોઈએ તથા આંતરરાષ્ટ્રના સંયુક્ત રાષ્ટ્રના હાથ નીચે આંતરરાષ્ટ્રીય સૈનિક દળની રચના થવી જોઈએ. સૌથી ખાસ કરીને વિશ્વની પ્રજાઓએ પોતે જ પોતાના માનસમાં પરિવર્તન લાવવું જોઈએ પડશે અને આજે વિશ્વની બધી જ પ્રજાઓ યુરોપ, એશિયા, અમેરિકા, આફ્રિકાની કાળી કોરી, કોઈપણ જાતની કોઈપણ પંથની પંચશીલના સૂત્ર સ્વીકારે અને તે મુજબ વર્તવાનો મકમ નિર્ધાર કરે તો પરસ્પર સહકારથી માનવ કુટુંબનું મંગલગાન આ ધરતી પર ગુંજતું થઈ જાય છે. અને આ સાથે આપણે જે છે મંગલ દિવસ ખૂબ જ વહેલો આવશે અને જ્યારે સંયુક્ત રાષ્ટ્રો દ્વારા એક બંધુતા એકતા વિશ્વ એકતા અને વિશ્વ બંધુતાના સ્વપ્ન સાકાર થશે. અહીંયા વિદ્યાર્થી મિત્રો ખાસ એક જ યુએસની ઘોષણા છે કે આપણે આ પંચશીલ જે છે પંચશીલના સૂત્રોનો સ્વીકાર કરીએ એટલે શું થશે? એટલે થશે બધાને સ્વતંત્રતા મળશે. સ્વતંત્રતા મળશે એટલે જે છે દરેક રાષ્ટ્ર પોતપોતાની રીતે જીવી શકશે અને દેશમાંથી જે છે દુનિયામાંથી આવા બધા કલેશ જે છે એમાંથી મુક્તિ મળશે અને વિશ્વ મંગલ
થશે. વિદ્યાર્થી મિત્રો, આ સાથે આપણે આજનું પ્રકરણ પૂર્ણ કરીએ છીએ. હવે પછીનું પ્રકરણ જે છે એ પણ બહુ ખાસ આઈએમપી છે. આગળના પ્રકરણ ન જોયા હોય તો એ જોઈ લેજો. ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો ખાસ સબસ્ક્રાઇબ કરી દો, તમારા મિત્રો સુધી શેર કરો. સાઈડમાં બેલ આઇકન આપેલું છે, બેલ આઇકનને પ્રેસ કરજો એટલે એની પણ તમને ઇન્ફોર્મેશન છે. તરત જ અમારી જે બી વિડીયોઝ આવશે એવા તમને મળી જશે. તો સ્ટડી પોઈન્ટની અંદર ક્લાસ શાળાની અંદર જોડાવા બદલ આપ સૌ કોઈ વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર.